चलो विद्यार्थी मित्रों, धोरण 11 नो चौथो चैप्टर जेमा आपणे सौप्रथम सदिशो विषे माहिती मेळवीए छे, जेनो आजे पांचमो लेक्चर छे। आगळना लेक्चरोमां आपणे सदिशोना सरवाळा अने बादबाकी जोई गया, भौमितिक रीत पण जोई गया अने साथे साथे सैद्धांतिक रीत पण जोई गया, अने वधारे पड़ती जे उपयोगमां लेवाय छे ए सैद्धांतिक रीत छे। ओके, आजना लेक्चरमां आपणे जोवानो छे બે સદિશોનો ગુણાકાર। ગુણાકાર બે પ્રકારનો થઈ શકે છે મિત્રો। સદિશ રાશિ છે એટલે ગુણાકાર જો તમે એ રીતે કરો કે જેથી જવાબ અદિશ રાશિ આવે તો એને અદિશ ગુણાકાર કહેવાય છે, જે આજના ટોપિકમાં છે આપણા। અને બીજો જે ગુણાકાર આવશે તે હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે સદિશ ગુણાકાર હશે, કે જેમાં બે સદિશોનો ગુણાકાર કરશું અને જવાબ આપણને શું મળશે, સદિશ રાશિ મળશે। તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈએ અદિશ ગુણાકાર, જેને ગુજરાતીમાં એટલે સોરી બુકમાં ઘણીવાર ડોટ ગુણાકાર પણ લખે છે, પણ ખરેખર એને અંગ્રેજીમાં ડોટ પ્રોડક્ટ કહેવાય છે। એની વ્યાખ્યા તમને અહીંયા નીચે દેખાતી હશે સ્લાઇડ પર। બે સદિશોનો અદિશ ગુણાકાર આ રીતે દર્શાવાય છે, એ ડોટ બી, સદિશ એ ડોટ બી, ડોટ પ્રોડક્ટ છે એટલે આને ડોટ વંચાશે, ઇન્ટુ વાંચવાનું નથી, બરાબર છે। ભૂલ નહીં કરતા, તમે ક્યારે આ પ્રકારનું વાંચવાનું થાય, બુકમાં આપેલું હોય કે બોર્ડ પર કોઈ પ્રશ્ન પૂછે, તો આને એ ઇન્ટુ બી નહીં વંચાય, આને વંચાશે કમ્પલસરી એ ડોટ બી, જેનું મૂલ્ય થશે એ બી કોસ થીટા। શું થશે? એ બી કોસ થીટા, એટલે અદિશ ગુણાકારમાં અથવા તો ડોટ ગુણાકારમાં કયો ખૂણો આવે એટલે કયો લેવાનો છે, કોસાઇન ઘટક કયો લેવાનો છે, તો કોસ લેવાનો છે, એ બી કોસ થીટા। આ વ્યાખ્યા છે મિત્રો, એટલે આને તમારે યાદ જ રાખવી પડશે। સદિશ એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટા। સૌ પ્રથમ આગળ વધતા પહેલા આપણે આગળને અમુક લેક્ચર્સમાં મને પ્રોપર યાદ નથી કયા લેક્ચરમાં, પણ આપણે એકમ સદિશો વિશે માહિતી મેળવેલી હતી। એક્સ દિશામાંનો એકમ સદિશ આઈ, વાય દિશામાંનો એકમ સદિશ જે, અને ઝેડ દિશામાંનો એકમ સદિશ કે। તો પહેલા સૌ પ્રથમ આપણે એકમ સદિશો માટે ડોટ ગુણાકાર મેળવી લઈએ। આ પરિણામનો ઉપયોગ તમને હવે એવું સમજો કે જ્યારે જ્યારે સદિશો આવશે ત્યારે ત્યારે થશે, એટલે આ ખૂબ મહત્વનું છે। લખીએ પહેલા તો આઈ ડોટ આઈ, એટલે એક્સ દિશામાંનો એકમ સદિશ જે છે આઈ, એનો ડોટ ગુણાકાર આપણે પોતાના સ્વયં સાથે જ, એટલે કે આઈ સાથે જ કરીએ, તો વ્યાખ્યા પ્રમાણે શું થાય, જો મિત્રો વ્યાખ્યા શું હતી ફરી પાછી બતાવી દઉં છું તમને। એ ડોટ બી હોય તો એનું મૂલ્ય છે ગુણ્યા બીનું મૂલ્ય છે ગુણ્યા કોસ થીટા છે, તમને ખબર છે ને, મૂલ્ય આ રીતે દર્શાવાય છે। ઓકે, સો એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટા। તો અહીંયા આઈ ડોટ આઈ એટલે આઈ નું મૂલ્ય એકમ સદિશ છે એટલે મૂલ્ય એક આવે, ફરી પાછું આનું આઈ નું મૂલ્ય એનું એક જ આવશે એટલે એક ગુણ્યા એક, અને બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો, આઈ અને આઈ બંને એક જ દિશામાં હોય એટલે ખૂણો ઝીરો ડિગ્રી થઈ જાય એટલે કોસ ઝીરો, અને કોસ ઝીરો ની કિંમત શું આવે પડી, પાછી વન જ આવે, એટલે એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે જવાબ આવશે તમારો એક, એટલે જ્યારે તમે આઈ ડોટ આઈ લખો તો જવાબ આવશે એક। એવી જ રીતે ઝેડ ડોટ જે લખશો તો પણ જવાબ આવશે એક, કે ડોટ કે કરશો તો પણ જવાબ આવશે એક। ઓકે, સમજાય છે ને, કારણ કે આ બધા કયા સદિશો છે, એકમ સદિશ, જેનું મૂલ્ય કેટલું આવે, એક જ આવે, અને સ્વયં સાથે જ ગુણાકાર છે, તો ખૂણો ઝીરો ડિગ્રી થશે, તો જવાબ હંમેશા આપણો એક આવશે, કારણ કે કોસ ઝીરો ની વેલ્યુ જ એક છે, તો એક ગુણ્યા એક ગુણ્યા એક કરો તો જવાબ એક જ આવે। પણ આના સિવાયનું કોમ્બિનેશન લેશો, એટલે કે આઈ ની સાથે જે લેવ, કે જે ની સાથે કે લેવ, કે ની સાથે આઈ લેવ, કે વોટ એવર, બરાબર છે, અલગ અલગ લેશો ઘટકો, એક આઈ લીધો જે લીધો, બંને પરસ્પર લંબ આવે, તો ખબર છે ને, આઈ એટલે એક્સ દિશામાં, જે એટલે વાય દિશામાં, તો બંને પરસ્પર કેવા આવે, લંબ આવે, તો કોસ 90 આવે, અને કોસ 90 ની કિંમત ઝીરો થાય એટલે બધા જવાબ કેવા આવશે, ઝીરો જ આવશે તમારા, એટલે સ્વયં સાથે ડોટ ગુણાકાર એક આવશે, અને બીજાની સાથે ડોટ ગુણાકાર કેટલો આવશે, ઝીરો આવશે। મહત્વનું પરિણામ છે મિત્રો, આ વસ્તુ તમારે એક સારી એવી જગ્યાએ નોટ ડાઉન કરીને રોજે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, કારણ કે ફ્યુચરમાં 12મા ધોરણમાં કે પછી આગળ આવશે
ત્યારે તમને આ બેઝિક વસ્તુ જે છે ને તે ભૂલાઈ ચૂકેલી હોય ને ત્યારે ખબર નથી પડતી, અને સર કે મેડમ જે પણ ભણાવતું હોય તે ડાયરેક્ટ જશે. ચાલો હવે હું આગળ વધતા આપણે ડોટ ગુણાકાર પર વધારે પરિચય મેળવીએ. તો એ અને બી નો ડોટ ગુણાકાર કરીએ એના ઘટકોના સ્વરૂપમાં. સદિશ એ ને આપણે આખો લખી દીધેલો છે એના એક્સ અને વાય અને ઝેડ ઘટકને એનું લખીને, એવી જ રીતે સદિશ બી ને પણ એ રીતે લખી દીધેલો છે કે બી એક્સ આઈ પ્લસ બી વાય જે પ્લસ બી ઝેડ કે. ઓકે, તો આ બે સદિશોનો ડોટ ગુણાકાર આપણે કરીએ છીએ. મિત્રો આ તમને આવડતું હશે. આ રીતે ત્રણ પદો હોય બંને બંને સદિશોમાં, બરાબર છે? તો તમે શું કરો, આનો ડોટ ગુણાકાર પહેલા સાથે, પછી આનો ડોટ ગુણાકાર બીજા સાથે, આનો ડોટ ગુણાકાર ત્રીજા સાથે. આ એક્ઝેક્ટલી એવું છે કે તમે x વત્તા y વત્તા z હોય ગુણ્યા 2x ઓછા 3y પ્લસ z, આવું કઈ બે સમીકરણો હોય ને વચ્ચે ગુણાકાર હોય તો તમને ખબર છે કે x નો ગુણાકાર પહેલાના x સાથે, પાછા x નો ગુણાકાર આના y સાથે, આ x નો ગુણાકાર આના z સાથે, આવી રીતે 1 બાય 1 સેપરેટલી કરો છો. યાદ હોય તો તમને મિત્રો આવું તમે કરી ગયા હશો. તો આનો ગુણાકાર પહેલા આના સાથે, પછી આની સાથે, પછી આની સાથે, એટલે એક માટે જ કેટલી ટર્મ આવશે? 3. વળી પાછો આના માટે પણ 1 2 અને 3, અને આના માટે પણ 1 2 અને 3, એટલે 3 તેરી 9 ટર્મ થવી જોઈએ. કેટલા પદો થવા જોઈએ તમારા? 9. તો જો મિત્રો ax bx i dot i, કારણ કે અહીંયા x ઘટક છે એટલે i cap, અહીંયા પણ x ઘટક છે એટલે i cap, ડોટ ગુણાકાર કરવાનો છે એટલે સદિશોનો ડોટ ગુણાકાર જ લખ્યો છે મેં i dot i. હવે a નો y સાથે, તો ax by આનો i cap આનો j. ઓકે, તમે એક સ્ટેપ વધારે લખવું હોય તો આખા 9 પદોનું સ્ટેપ વધારે થશે. શું લખશો તમે? axi dot bxi, પછી axi dot byj, પછી axi dot bz, કે આ રીતે આખું સ્ટેપ બાય સ્ટેપ લખશો. અને પછી તમને ખબર છે કે ax અને bx તો મૂલ્ય જ છે માત્ર, એટલે એને આગળ લેશો. અને સદિશ કોણ છે? તો અહીંયા i cap છે, અહીંયા i cap છે તો i cap dot i cap લખશો. પછી આમાં i cap dot j cap લખશો, અને આમાં i cap dot k cap લખશો, અને આ બધું આગળ લઈ લેશો. એટલે એક વધારાનો સ્ટેપ થશે. એના કરતાં બેટર રહેશે આ મેથડ ડાયરેક્ટ કરવી, કારણ કે આખા 9 પદો વધારે લખો એ કંટાળાજનક રહેશે તમારા માટે. તો ax bx i dot i, ax by i dot j, ax bz i dot k. સમજાઈ ગયું પહેલા સ્ટેપનું? બાકી આ બધા સાથે થઈ ગયું. હવે બીજું સ્ટેપ કયું છે? ay છે. તો ay નું bx સાથે, આમાં j કેપ છે, આમાં i કેપ છે. ay નું by સાથે, આમાં j કેપ, આમાં પણ j કેપ. પછી ay નું bz સાથે, આમાં j કેપ, આમાં k કેપ. અને એક્ઝેક્ટલી એ જ રીતે az k નું એકવાર આની સાથે, એકવાર આની સાથે, એકવાર આની સાથે, એટલે આ રીતે મળશે. ઓકે મિત્રો, તો તમને જો આ પદ મળી ગયું ને, તો હવે જસ્ટ આગળની સ્લાઇડમાં જો તમે નોટ ડાઉન કર્યું હોય તો જોઈ લેવું કે i dot i 1 થતો હતો, j dot j 1 થતો હતો, k dot k 1 થતો હતો. પણ i dot j હોય કે i dot k હોય કે j dot i હોય k dot i હોય, આ જે બધા રેડ કલરના છે ને, મેં જાણી જોઈને જ મૂકેલા છે એ પ્રમાણે કલર. તો તમે જોઈ શકો કે j અને k પરસ્પર લંબ આવે cos 90, k j પરસ્પર લંબ આવે cos 90, j i પરસ્પર લંબ આવે cos 90. તો આ જે રેડ કલરના જેટલા પણ પદો છે બધા 0 થઈ જવાના છે. માત્ર બચશે કયા? તો આ ગ્રીન કલરથી જે મેં લખેલા છે તે જ. એમાં i dot i તો 1 થઈ જવાનો, એટલે 1 ગુણ્યા ax bx એટલે ax bx. અહીંયા પણ j dot j શું થઈ જવાનો? 1 થઈ જવાનો, એટલે ay by ગુણ્યા 1 એટલે ay by. અહીંયા પણ k dot k એટલે 1 થઈ જવાનો, એટલે az bz જ રહેશે. એટલે તમને આ a dot b is equals to મળ્યું શું? તો ax bx plus ay by plus az bz. આ તો થિયરેટિકલ કોન્સેપ્ટ હતો મિત્રો, મારે તમને એકવાર બતાવવું પડે માટે થઈને આપણે આટલું લાંબુ કહ્યું છે. પણ હવે તમને આ જો સમીકરણ સમજાતું હોય તો ડોટ ગુણાકાર હોય, જ્યારે પણ ડોટ ગુણાકાર કરો, બે સદિશો આપી દીધેલા હોય, તો x ઘટકનો ગુણાકાર x સાથે વત્તા y નો ગુણાકાર y ની સાથે વત્તા z નો ગુણાકાર z ની સાથે.
આ ડાયરેક્ટ ગુણાકાર છે, આ ડોટ ગુણાકાર, આ બાજુ જમણી બાજુના પદોમાં ડોટ ગુણાકાર નથી, એ આપણે કરીને જે જવાબ આવ્યો તે લખ્યું છે. આ ડોટ ગુણાકાર હતો, આ પણ ડોટ ગુણાકાર હતો, પણ આ ડોટ ગુણાકાર કરવાથી જે જવાબ મળ્યો એમાં આ પછી આવ્યો છે તે સાદો ગુણાકાર છે, જે આપણે અત્યાર સુધી કહી રહ્યા કરતા આવીએ છીએ કે આ બે હોય આ ત્રણ હોય તો બે તેરી છ, આ ચાર હોય ને આઠ હોય તો આઠ ગુણ્યા ચાર જે આવતો હોય તે જવાબ બરાબર છે. એ પ્રમાણે તમારો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આ જવાબ મળેલો છે. હવે આમાં સિમ્પલ ગુણાકાર જ છે. હવે એક્સ બી એક્સ લખો કે બી એક્સ એ એક્સ લખો, આ બાજુ એ વાય બી વાય લખો કે બી વાય એ વાય લખો, આ બાજુ એઝેડ બી ઝેડ લખો કે બી ઝેડ એ ઝેડ લખો, વોટ એવર, બધું સરખું જ છે. એટલે ડોટ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાશે, એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, જવાબ કેવો આવશે તમારો, એક જ સરખો આવશે. ઓકે તો મિત્રો આ સમજાતું હશે, થોડી વાર વિડીયો પોઝ કરી તમારે નોટ ડાઉન કરવું હોય તો છૂટશે, બાકી તમારી પાસે પીડીએફ હોય તો એમાંથી ઉતારી લેજો, મહત્વનું પરિણામ આ છે. ઓકે આ જે અદિશ ગુણાકારની વ્યાખ્યા હતી એમાં આપણે ખાલી એ ડોટ બી મેળવ્યું છે હમણાં, જે ડાબી બાજુ હતી સમીકરણની, હજુ જમણી બાજુ મેળવવાની બાકી છે. ચાલો હવે જમણી બાજુ મેળવીએ. જમણી બાજુનું સમીકરણ શું હતું? એ બી કોસ થીટા હતું, જ્યાં એ એટલે એનું મૂલ્ય, બી એટલે બીનું મૂલ્ય, અને કોસ થીટા એટલે કોસ થીટા. એનું મૂલ્ય તો તમને આવડે જ છે, આગળના લેક્ચર્સમાં આપણે ભણી ગયા. ax નો વર્ગ એટલે x ઘટકના વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ, એવી જ રીતે આ આવે બરાબર છે. હવે આને એક સમીકરણ અત્યારે યાદ રાખો, એટલે લખી લો એ બાજુ કે આ ભાઈ સમીકરણ નંબર ફલાણો કઈ કઈ, આપણે ખાલી એક નોટ કરી લઈએ. હવે ડોટ ગુણાકારની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા એવી છે કે ભાઈ a ડોટ b હોય તો શું થાય, a b cos થીટા, આના પરથી cos થીટા ને સૂત્રનો કર્તા બનાવીએ તો શું આવે, આને સૂત્રનો કર્તા બનાવો તો ab આના છેદમાં થાય, એટલે a ડોટ b છેદમાં ab થશે. cos થીટા નું સૂત્ર શું આવશે? a ડોટ b ના છેદમાં ab. a ડોટ b આપણે આગળની સ્લાઇડમાં મેળવી ગયા મિત્રો, કહી દો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ શું આવે છે, ax bx વત્તા ay by વત્તા az bz, એટલે ઓલરેડી આપણે મેળવી ગયા છે. એટલે a ડોટ b ની જગ્યાએ મેં લખી દીધું a છેદમાં a એટલે એનું મૂલ્ય અને b એટલે b નું મૂલ્ય. સો cos થીટા નું સૂત્ર આવું આવે, જેમ બહુ લાંબુ લાગે છે પણ મેથડ વાઇઝ ચાલો તો બહુ કોઈ તકલીફ આપશે નહીં. એટલે આપણે ડોટ ગુણાકારની મદદથી બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકીએ છીએ. આપણને બે સદિશો આપી દીધેલા હોય, એની કોઈ ચર્ચા જ ના કરેલી હોય કે કઈ રીતે ગોઠવાયેલા છે, તો આપણે ખૂણો શોધવો હોય તો ડોટ ગુણાકારની મદદથી શોધી શકીએ છીએ. ઓકે હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો તમને થોડીક રાહત રહી, બાકી થિયરેટિકલ કન્સેપ્ટમાં તો તમે થોડુંક એમ લાગતું હશે કે અઘરું હશે, બાકી બહુ કંઈ ખાસ અઘરું છે નહીં. બે સદિશો લઈ લઈએ, માઇનસ થ્રી આઈ કેપ પ્લસ સિક્સ જે કેપ પ્લસ ફાઈવ કે કેપ, અને બીજો સદિશ છે બી ટુ આઈ પ્લસ થ્રી જે પ્લસ ફોર કે, ડોટ ગુણાકાર કરીએ એ ડોટ બી. આ તમારા માટે આ સૂત્ર લખ્યું છે મિત્રો, હમણાં આપણે જે પરિણામ મેળવેલું હતું તે, પણ જેમ જેમ આગળ જશો તેમાં સૂત્રનું કંઈ કામ નથી પડવાનું. શું છે? એક્સ ઘટકનો ગુણાકાર એક્સ ની સાથે, વાય નો વાય ની સાથે, અને ઝેડ નો ઝેડ ની સાથે. તો આનો એક્સ ઘટક છે માઇનસ ત્રણ, આનો છે બે, ત્રણ દુ છ, પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ છ. અહીંયા તમારા માટે લખ્યું છે, જો એ એક્સ એટલે માઇનસ ત્રણ છે, બી એક્સ એટલે બે છે, એ વાય છ છે, બી વાય ત્રણ છે, આનો ઝેડ ઘટક પાંચ છે, આનો ઝેડ ઘટક ચાર છે, આ બંનેનો ગુણાકાર માઇનસ છ, આનો છ તેરી અઢાર, આ પાંચ છ વીસ, માઇનસ છ માં અઢાર ઉમેરો બાર ને વીસ બત્રીસ, એટલે ડોટ ગુણાકાર આવ્યો બત્રીસ. માત્ર મૂલ્ય મળ્યું, અદિશ રાશિ છે બત્રીસ, સંખ્યા છે અદિશ રાશિ છે, એટલે તો આને અદિશ ગુણાકાર કહેવાય છે બરાબર. તમે કર્યો કોનો ગુણાકાર? સદિશ રાશિનો જ કર્યો, પણ કેવો ગુણાકાર થયો કે જવાબ આપણને કેવો મળ્યો? અદિશ રાશિ, એટલે આને કેવો ગુણાકાર કહેવાય છે? અદિશ ગુણાકાર. તો ગુણાકાર કરવો કેટલો સહેલો છે? હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બે સદિશો આપી દીધેલા હોય તો આના એક્સ ને આના એક્સ નો ગુણાકાર કરવાનો, એમાં આના વાય ને આના વાય નો ગુણાકાર ઉમેરવાનો, પછી આના ઝેડ અને આના ઝેડ નો ગુણાકાર પણ ઉમેરવાનો.
બરાબર છે, અને જે જવાબ આવે છે લખવાનો, સંખ્યા મળશે તમને. આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાઈ શકે ભાઈ, કે બે સદિશો આપી દે અને તમને પૂછે કે બંને પરસ્પર લંબ છે તેમ સાબિત કરો. બંને લંબ ક્યારે હોય? બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી. ચાલો, તો આવા દાખલામાં કેમ તમે દોઢ ગુણાકારનો જ ઉપયોગ કરો? સીધી વાત છે કે જો બંનેને લંબ સાબિત કરવાના છે, એટલે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, અને સદિશ ગુણાક સોરી આ ગુણાકારની વ્યાખ્યા શું છે? એ બી કોસ થીટા, જેમાં કોસ આવે છે. કોસ 90 કેટલા થાય? 0 થાય. કોસ 90 કેટલા થાય? 0 થાય. એટલે તમારો એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા વ્યાખ્યા છે ને, એમાં કોસ 90 0 થઈ ગયું, એટલે એ ડોટ બી બરાબર કેટલા મળવા જોઈએ? 0 મળવા જોઈએ. મિત્રો, જો બે સદિશોનો ડોટ ગુણાકાર કરો અને જવાબ કેટલો આવે? 0. તો 0 ક્યારે આવે? આ 0 ક્યારે જ આવે? જ્યારે AB cos થીટા બરાબર 0 હોય. અને આ 0 ક્યારે હોય? જ્યારે આ ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી હોય. તો જ એટલે તમને જ્યારે પરસ્પર લંબ સાબિત કરવાનું પૂછે ત્યારે ડોટ ગુણાકારનો ઉપયોગ લેવો વધારે ફાયદાકારક છે અને તમારા માટે સરળ પણ છે. તો બંનેનો ડોટ ગુણાકાર કરીએ. હવે મિત્રો, હું તમને આ બધું વારંવાર કહેવાનો નથી. પહેલાનો પહેલા સાથે 4 6 24, આ 6 8 48, પણ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે જવાબ આવશે માઇનસ. એના ચિહ્ન તો લેવાના ને. પછી આ 2 છે, અહીંયા 12 છે, બંનેનો ગુણાકાર આવે 24. 24 માંથી 48 બાદ કરો ને પછી ફરી પાછા 24 ઉમેરો તો જવાબ આવ્યો 0. એટલે બંનેનો ડોટ ગુણાકાર કેટલો આવ્યો? 0. ડોટ ગુણાકાર 0 ક્યારે આવે? ખૂણો 90 હોય તો જ. એટલે આપણે સાબિત કરી દીધું કે બંને સદિશો પરસ્પર કેવા છે? લંબ છે. આની જગ્યાએ કંઈક આ પ્રકારનો એક્ઝામ્પલ મૂકી દઈએ કે ભાઈ એક સદિશ આપી દે જેના બધા ઘટકો ખબર છે. આ બીજો સદિશ છે જેમાં જો આ ઘટકમાં અહીંયા લખી દીધેલો છે અચળાંક એમ લખી દીધેલો છે. અહીંયા તમે વાય એ કંઈ પણ વાપરી શકો, આર વાપરી શકો, પી વાપરી શકો, ઝેડ વાપરી શકો, બરાબર છે? કોઈ બી એક અચળાંક આપી દેશે. અહીંયા શું આપી દીધો? સ્મોલ એમ, જે નથી ખબર. એટલે આ સદિશ બી નો કયો ઘટક નથી ખબર આપણને, વાય ઘટક આપણને ખબર નથી. પણ એવું લખેલું છે કે બંને સદિશો પરસ્પર કેવા છે? લંબ છે. તો એમની કિંમત શોધો. હવે આગળનો એક્ઝામ્પલ જરાક પણ સમજી જાવ તો તમને ખબર હશે કે બંને સદિશો પરસ્પર લંબ છે, ખૂણો 90 ડિગ્રી છે, એટલે સદિશ ગુણાકાર કેટલો થશે? 0. આ તમને ખબર છે. તો બંનેનો કયો ગુણાકાર કરો? સદિશ ગુણાકાર, ને જવાબ કેટલો લાવો? 0. કરીએ 5 × -2 એટલે -10, 7 × m એટલે 7m, અને -3 × 6, 3 6 18, પણ આ માઇનસ એટલે -18. એટલે ગુણાકાર કેટલો આવ્યો? તો -10 + 7m - 18. આ ગુણાકાર કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. -10 - 18 એટલે -28, ને પ્લસ 7m એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. 28 ને આ બાજુ લઈ જાવ તો માઇનસ એટલે પ્લસ થઈ જાય, પછી 7 ને આ બાજુ લઈ જાવ તો છેદમાં જશે અને જવાબ આવશે 4. એટલે m ની કિંમત કેટલી હોવી જોઈએ? અહીંયા 4 જ હોવી જોઈએ. સરળ છે. ઓકે, એટલે બંને એક્ઝામ્પલ જે ગણા ઇમ્પોર્ટન્ટ ખરા તમારી એક્ઝામમાં હોઈ શકે. તો અદિશ ગુણાકાર હશે ત્યારે લંબવાળા એક્ઝામ્પલ્સ વધારે હશે, અને આ પ્રમાણે આ કાં તો લંબ સાબિત કરવાના હોય, કાં તો કોઈ પણ એક ઘટક નહીં આપે એને શોધવાનો હોય અને કહી દેવામાં આવશે કે બંને પરસ્પર લંબ હતા. ઓકે, ઓકે. તો આજે અદિશ ગુણાકાર જોયો, અને અદિશ ગુણાકારમાં જેટલી પણ માહિતી આપવી જોઈએ એક્ઝામ્પલ્સની રીતે હોય કે થિયરીની રીતે હોય આપણે ચર્ચા કરી લીધી છે. વિડીયોને 2-3 વાર જોવાનો. જો તમને કોઈ જગ્યાએ ડાઉટ લાગતો હોય કે ખ્યાલ ના આવતો હોય તો મેં બધા મુદ્દાઓ કવર કર્યા જ છે, અને ત્યારબાદ પણ એવું લાગે કોન્ફિડન્સ ના આવે તો તમે પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો આજના લેક્ચરમાં અદિશ ગુણાકાર જોયો છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં સદિશ ગુણાકાર જોશું.